નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના પુનરાવર્તન નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો પ્રશ્ન નંબર એક નીચે આપેલી સુક્તિઓનું લયબદ્ધ પઠન કરો તો અહીં જે સુક્તિઓ આપેલી છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના ફકરાને સારા અક્ષરે લખો તો આ ફકરો તમારે ધ્યાનપૂર્વક તમારી બુકમાં સારા અક્ષરે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો પેલું ટેલિફોનનું ચિત્ર છે તો એને આપણે જોડીશું દૂરભાષ સાથે ત્યાર પછી ફ્રીજનું ચિત્ર છે તો એને શીતકમ સાથે જોડીશું ત્યાર પછી કમ્પ્યુટરનું ચિત્ર છે તો દૂરદર્શનમ સાથે જોડીશું ચોથું ચિત્ર તમે અહીં જોઈ શકો છો કે ટીવીનું છે તો એને દૂરદર્શનમ સાથે જોડીશું ત્યાર પછી પાંચમું ચિત્ર છે વિમાનનું છે તો એને વિમાનમ સાથે જોડીશું અને પંખાનું ચિત્ર છે તો વ્યજનમ સાથે જોડીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પાંચ વિદ્યાર્થીઓને ઊંટ પોપટ કૂતરો બગલો શિયાળ એમ પાંચ પાત્રોના મોહરા પહેરાવીને યોજક તત્ર દુર્લભ એકમના આધારે નાટક ભજવું પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન ચાર પ્રમાણે પપેટ શો કરવો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો તો પહેલું વાક્ય છે તે પાંચ નંબર ઉપર આવશે ત્યાર પછી જે બીજું વાક્ય છે તે છ નંબર પર છે ત્રણ નંબરનું વાક્ય એ સાત નંબર ઉપર આવશે ચાર નંબરનું વાક્ય એક નંબર પર પાંચ નંબર ઉપરનું વાક્ય ત્રણ નંબર પર છ નંબરનું ચાર નંબર પર અને સાત નંબર ઉપરનું જે વાક્ય છે તે બે નંબર પર આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તમારી નોટબુકમાં વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠમાં આવતા ઉપકરણોમાંથી કોઈપણ બે ઉપકરણોના ચિત્ર દોરી મનગમતા રંગ પૂરો પ્રશ્ન નંબર આઠ અશુદ્ધ વાક્યની સામે ખૂટાની નિશાની કરો તો જુઓ પહેલું વાક્ય છે બાલિકા ગચ્છતી તે અશુદ્ધ છે તો ખોટું પડશે ત્યાર પછી ત્રણ નંબરનું વાક્ય કુરકુરા ધાવંતી તો એ પણ અશુદ્ધ છે તો ખોટું કરીએ ચોથું ઉષ્ટાહ હસ્તી એ વાક્ય પણ ખોટું છે તો અહીંયા ખોટાની નિશાની કરે ને છઠ્ઠું ઈશહ દિવ્યા તો આ વાક્ય પણ ખોટું છે તો અહીંયા ખોટાની નિશાની કરીશું બાકીના જે વાક્યો છે તે સાચા હતા પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું ઊંટે પોપટને શું કહ્યું તો જવાબ આવશે ઉષ્ટ શુકાય અકથયત બીજું રસ્તામાં શિયાળ મળ્યું તો જવાબ આવશે માર્ગે શૃગાલહ અમિલતો ત્રીજું પોપટની ચાંચ વાકી છે તો જવાબ આવશે શુકશ્ય ચક્ષુહુ વક્રા અસ્તી ચોથું વિમાન આકાશ માર્ગે ચાલે છે તો વિમાનમ આકાશ માર્ગેણ ચલતી પાંચમું પંખો ફરે છે તો વ્યજનમ ભ્રમણમ કરોતી છઠ્ઠું સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે તો આપતો મિત્રશ્ય પરીક્ષા હોવતી દોસ્તો પુનરાવર્તન બેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશનના વીડિયોની લિંક આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો